કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોસ્ટલ ટ્રેકનો બાળકો અને મોટેરાઓમાં સારો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલ. છેલ્લા 31 વર્ષોથી ટ્રેકિંગની પ્રવૃત્તિ કરતી નેચર એન્ડ એડવેન્ચર ક્લબ ભુજ દ્વારા કચ્છમાં કરવામાં આવતી કોસ્ટલ ટ્રેકની ટૂરે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. ખાસ કરીને શનિવારે દરિયા કિનારેથી નીકળીને એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવું અને તેમાં પણ રાત્રે પણ ચાલવું અને પાણી વચ્ચેથી પસાર થવું વગેરે એડવેન્ચર બાળકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. આ અંગે નેચર એન્ડ એડવેન્ચર ક્લબના ઉર્મિશભાઈ સચદેના જણાવ્યા મુજબ કોસ્ટલ ટ્રેકમાં નાના બાળકોથી લઈને કોઈ પણ જોડાઈ શકે છે અને ખાસ કરીને માંડવીમાં અશય માતાજીના મંદિરથી ચાલુ થતો આ રૂટમાં તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરી શકો છો. ઉર્મિશભાઈએ તેમના આ રસપ્રદ અનુભવ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना. अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना. अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना अब जो भी हो बादल बन के पर्वत पर है छाना. कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं. नेचर एंड एडवेंचर क्लब कच्छ द्वारा ताजेतर में मांडवी में आसर माता थी करी अने विजय विलास पैलेस सुधी एक कोस्टल ट्रेक नु आयोजन करवामां आव्युं हतुं. અમારી સંસ્થા છેલ્લા 31 વર્ષથી ટ્રેકિંગના ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહી છે અને સંસ્થાનો જે મેઇન હેતુ છે એ આજની યુવા પેઢીમાં કુદરત પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને સાહસની ભાવના કેળવાય એટલે લવ ટુ નેચર એન્ડ એન્જોય એડવેન્ચર એ થીમ ઉપર કામ કરી રહી છે. અને એના સંદર્ભમાં અમે આખા વર્ષ દરમિયાન જુદા જુદા કેમ્પનું આયોજન કરીએ છીએ. એમાં આ એક જે કોસ્ટલ એરિયાનો ટ્રેકિંગ કેમ્પ છે એ બહુ જ સાદો સરળ અને બધા જ વ્યક્તિઓ કરી શકે એવો ટ્રેક છે. તો હમણાં જે અમે ટ્રેક આયોજન કર્યું એમાં લગભગ પહેલો ગ્રુપમાં 120 જેટલા છોકરા છોકરીઓ જોડાણા હતા અને એટલા બધો ધસારો થયો હતો એટલે લોકોની વિનંતીને માન આપીને અમે બીજા ગ્રુપનું આયોજન કર્યું. એની અંદર પણ લગભગ 130 છોકરા છોકરીઓ જોડાણા હતા. આ દરમિયાન એમણે દરિયાઈ સૌંદર્યને માણ્યું, દરિયાની સવાર સાંજ રાત્રિ એનું સૌંદર્ય માણ્યું. એ દરમિયાન રાત્રિના એક દરિયા કિનારા ઉપર ફૂલ મૂન રાત્રિ ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું. જેમ લોકોને ધ્યાનમાં રસ હતો એવા લોકો માટે આ ખાસ આયોજન કર્યું હતું અને એમણે એ દરિયા કિનારે ચાંદની રાતની અંદર પોતાના અંદર ઊભા થતા આવેગોને અને તરંગોને નિહાળ્યા અને એમણે જુદી જુદી અનુભૂતિઓ રજૂ કરી હતી પોતા પાસે. એ જ રીતે આ ટ્રેક દરમિયાન રસ્તાની જે દરિયાઈ ખાડી છે એની વચ્ચે એક ક્રીક આવે છે એટલે ખાડી આવે છે દરિયાઈ પટ્ટા પર, એને એક રોપની મદદથી 120 જણાએ ક્રોસ કરી હતી. જે એક અનુભવ બહુ જ અવિસ્મરણીય અને સાહસિક જેવો અનુભવ રહ્યો હતો દરેક ટ્રેકર્સ માટે. અને તમામ ટ્રેકર્સ જે છે એ આખા પ્રોગ્રામ દરમિયાન ખૂબ ખુશ થયા હતા. આવનાર સમયમાં હવે ક્યારે આયોજન છે? હા, આવનાર સમયમાં અમારા સૌથી પહેલું તો અમે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. મોન્સૂન ટ્રેકનું આયોજન કરવાના છીએ. કચ્છમાં કંથકોટ ભચાઉની નજીક જે કંથકોટનો ગઢ છે એના ઉપર અમે આયોજન ગોઠવી જ રાખ્યું છે. માત્ર એક સારા વરસાદની રાહ જોઈએ છે તો એ ફરીથી એક શનિ રવિનો શોર્ટ ટ્રેક હશે. આ ઉપરાંત અમારી સંસ્થા કચ્છ બહાર પણ ઘણા બધા ટ્રેકિંગ કેમ્પ યોજે છે. એ અંતર્ગત 7-8 રજાઓ દરમિયાન 23-28 ઓગસ્ટ એ દરમિયાન સાપુતારા અને ડાંગ જિલ્લાની અંદર જંગલ ટ્રેક અને એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરેલું છે.